જય સોનલમાં, જય મોગલમાં. મિત્રો કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો હોવારના વાગી ગયા છે હાડા હાથ, અને મમ્મીના અત્યારે શિરામણ હાલે છે. નાસ્તા પાણી નહીં, શિરામણ. કેમ? જય માતાજી. શિરાવી જો. તો હું જાઉં છું અત્યારે બગસરા, થોડુંક ચટર પટર લેવાનું છે એટલે લેતો હું. ઉગી ગયા છે અને યુગભાઈ આવ્યા છે અમારી હારે. રિહાણ હતા, વેન કરીને અમારી હારે આવ્યા કે મારે આવવું છે. એટલે પછી પપ્પા ગયા લેતા જાય, એટલે યુગભાઈને લેતા આવ્યા છે. એને બહુ ગમે છે. મારે હમમાં જવું છે. હમમાં ડીડીટમાં બેવું એ હમમાં બેઠો તો ભાઈ જો ગાડીએ ચડીને બેઠા છે. અને અમે તો અહીંયા ચટર પટર લેવા થોડુંક આવ્યા ત્યાં. પપ્પા કે મારે ફોન લેવો છે. ફોન લેવો પપ્પા? ફોન લેવો છે. લેવો છે? હાલો તો લઈ લઈ. કયો લેવો? જાય પેલા જોવા. હાલો યુગભાઈ, નીકળવું ને? હા કહી દો. પૈસી કાઢી લીધી એ ખીચામાંથી. તો આવી ગયા છે મોબાઈલની દુકાને, અને યુગભાઈ અત્યારે મોબાઈલના ડેમો લઈ અને રમતા ચડ્યા છે. ડેમો મૂકતો નથી, મને અડવા દેતો નથી, અને એમ કે આ ફોન છે. તો બગસરાથી આવી ગયા છે ઘરે, અને કાંઈ નક્કી નહોતું ને એવું થઈ ગયું એવું થયું છે. કારણ કે અમે અહીંથી ચટર પટર થોડુંક લેવાનું હતું, મેં તમને પહેલાં કીધું હતું, એટલે હું થોડુંક લેવા ગયો હતો. પણ પપ્પાએ નક્કી કર્યું કે આ ફોન પપ્પાનો, અને એની વાતે સાચી છે. આ જૂનો ફોન છે ને, હાવ બગડી ગયો હતો, અને આ જીઓનો ફોન છે, તો આ હાવ બગડી ગયો હતો. એટલે પછી પપ્પા કે હવે નવો લેવો છે, એટલે પછી નવો ફોન લઈ લીધો. અને કયો લીધો છે અને કેટલાનો આવ્યો છે ને એ બધું હું તમને પછી કહે. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ભાઈ અત્યારે ખાય છે કેળું. ભૂખી લાગી હતી દીકુડીને, બગસરા આવ્યો ને એટલે હાવ, એટલે હાવ થાકી ગયો છે ભાઈ. તડકાનો હેરાન થયો. ભાવે છે ભાઈ તને કેળું? એ યુગભાઈ તમને ભાવે છે કેળું? જ્યોતિદાનજી જય માતાજી. ફોન લેવું લેવું કરતા હતા, પણ તમારે તો કઈ અંજળ આવ્યો જ નહીં ફોનનો. ઠેઠુંથી તારી પેલા પપ્પાએ લઈ લીધો. કારણ કે કેટલા દિવસ થયા તે આમ નામ કહેશો લેવો લેવો. પપ્પાને તો ભાઈ ફોન આવી ગયો હતો એટલે લેવો પડે એમ જ હતો, એટલે એને લઈ લીધો. અને તારા ફોનમાં ક્યાં કઈ હાજું છે હવે? હનુમાન દાદા ના ભગત આવી ગયા છે દર્શન કરવા. જે કર્યો જે જો જ્યોતિ કાકા ને આજ કહી દીધું. જો પાણી જોડે કયું ન કરે તો હું આજ કહી દેવાની છું. નકરા વાવા બગાડે છે એના વારે વારે ને. તો બપોરા તૈયાર થઈ ગયા છે. કારેલાનું શાક છે, પછી રોટલી છે, પછી વઘારેલા ભાત છે, ચટણી છે, અને મરચું. વાગી ગયા છે 4, અને વાતાવરણ જો એકદમ પલટાઈ ગયું છે. ચોમાહા જેવું થઈ ગયું છે. 12-16 તારીખની આગાહી આપી છે વરસાદની. હવે જોઈ છી આવે છે કે નહીં. અને હવે ફોનનું તમને થોડુંક કહી દઉં કે કયો લીધો છે એ, કારણ કે હવારનો તમને કહું છું કે કહી દઈ પછી કહેતો નથી. એટલે તમને ફોનનું કહી દઉં કે કયો લીધો છે. તો ભાઈ ફોન એવો કાંઈ ખાસ નથી લીધો, કીપેડવાળો ફોન લીધો છે. અને તમને હમણાં અનબોક્સિંગ તો જો કે મેં કરી નાખ્યું છે, અહીંયા દુકાને જ કરી નાખ્યું હતું, સિમ કાર્ડ ચડાવવું હતું એટલે. પણ હજી બીજી વાર તમને હું બતાવી દઉં કે કયો ફોન લીધો છે એ પપ્પા હાટું. ફોન કરતા હતા આપણે જ્યોતિભાઈ નું, ત્યાં મારા પપ્પા નો ફોન લઈ આવ્યા. અચાનક કીધું કે લેવો છે. અચાનક એમનો ફોન લેવાનો તો આ ભાઈ ને, અને એનું કઈ થયું નહીં, અને મારા પપ્પા લઈ લીધો. લાલો જાય છે, તમારે જવાનું છે?
કયો ફોન લીધો છે એ કહી દઈએ આપણે. જીઓનો ફોન છે અને આ થોડોક ભારેમાં આવે એ લીધો છે. આ 2600 રૂપિયાનો આવ્યો છે અને આ કેમેરા અને બધું આની અંદર આવે છે. યુટ્યુબ ને વોટ્સએપ ને બધું આવે છે આની અંદર. તો મમ્મી એકવાર ખોલીને બતાવી દો. અહીંથી આ રીતે ખુલે. આવો કંઈક ફોન છે. તો આ ફોન લીધો છે પપ્પા હાટું. આ રીતનો ફોન છે. ફાવી જાય ને. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ આખું પલટાઈ ગયું હતું આજ સવારનું જ અને આગાહી આપી હતી એટલે મને એવું લાગતું હતું કે આજ આવશે. એટલે ચાલુ થઈ ગયો છે વરસાદ અને હજી તો ઝીણો ઝીણો આવે છે. પવન થોડો થોડો વાય છે. હવે આગળ જોઈ છે કેટલોક પડે છે. કારણ કે આનું કંઈ નક્કી તો હોય નહીં. આગાહી આપી હતી એ પ્રમાણે સાચી તો પડી છે અને મને એવું લાગતું હતું કે આવશે વરસાદ. એટલે ઝીણો ઝીણો અત્યારે પડે છે. જોઈ લ્યો ભાઈ, તડકામાં વરસાદ આવે છે અને પવન ફૂલ ઉપડ્યો છે. કેટલી આમ મજા આવે, એકદમ કુદરતી વાતાવરણ. આમ જો કરા પડે છે અત્યારે. લાગે નહીં હોત ને, જો એ પડ્યો મોટો. આમ જો નળિયા ઉપર પડે છે. બરફનો વરસાદ થયો છે. યુગભાઈ જો વરસાદ બરફ. આમ જો કરા પડ્યા અહીંયા ભાઈ. જો આવડા આવડા કરા પડે છે. કરા પડે છે. હું તઈ હું કળિયો ગાયો એમને. મમ્મીને ફોબિયા છે વીજળીનો એમને. ક્યાર બરફ આવ્યો ભાઈ? જો હજી પડે છે. ઓગળી ગયો, કવરાવી ગયો. કાંઈ શરદી ન થાય એકાદામાં. આ ભાઈને કરા ખાવા છે. એકવાર છખાડ્યો ને. મમ્મમ નથી સમજો કેટલું બધું ગંધારું છે. જીઓ પ્રાઇમ કેવું કંઈક છે કંઈક. હવે હરખું તો મેં નથી જોયું પણ જીઓનો છે એટલી ખબર છે. તો આજનો વ્લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.